મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગ ફરી ધમધમ તો થયો. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ક્લોક એસોસિએશને એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખ્યા હતા અને લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે એક અઠવાડિયા બાદ 100% એકમો ફરી શરૂ થયા હોવાનું વેપારીઓએ જણાવ્યું. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાના કપરા કાળમાં દેવાદિદેવ મહાદેવના મંદિરોમાં પણ ખાસ તકેદારી. ભોળાનાથના ભક્તો શિવ મંદિરોમાં જળાભિષેક કે બિલ્વ પત્ર નહીં ચડાવી શકે. સોમનાથ મહાદેવ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કુંડાળા દોરવામાં આવ્યા. રાજ્યના અન્ય મોટા મંદિરોમાં ભક્તોને માસ્ક પહેર્યા વગર પ્રવેશ નહીં મળે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. કોરોનાના સંકટ વચ્ચે અહીં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા. સ્થિતિ એટલી હદે વણસી કે પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો, જેમાં દર્શન કરવા ગયેલ યુવક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. સોશિયલ ડિસ્ટન્સને જાળવવાને લઈ આ યુવકે રકઝક કરતા પોલીસે યુવકને માર માર્યો. આજથી પવિત્ર શ્રવણ માસની શરૂઆત થઈ છે, પરંતુ કોરોના કાળ જાણે કે આસ્થા ઉપર ભારે પડ્યું છે. મંદિરોમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી પણ જોવાઈ. મહાદેવના મંદિરમાં ઓછા દર્શનાર્થીઓ દેખાયા. સરકારની ગાઈડલાઈનનું પાલન કરાઈ રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં કોઈ વ્યક્તિને પ્રવેશ નથી અપાઈ રહ્યો. દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત નાગેશ્વર મંદિરમાં પણ શ્રદ્ધાળુઓની પાંખી હાજરી. દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરની મંગળા આરતી કરાઈ. આરતી બાદ ભગવાન શિવની જળાભિષેક કરાયો. જોકે કોરોના વાયરસને લઈને મંદિરમાં ન જોવા મળ્યા ભક્તો. ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવા દેવામાં આવશે દર્શન. ભગવાન શિવ અને ભક્તો વચ્ચે કોરોના વિઘ્ન બની ગયો છે. ભક્તો બલીપત્ર અને પ્રસાદ નહીં ચડાવી શકે. મહેસાણાના ગ્રામ્ય પંથકમાં દર સોમવારે ભરાતો મેળો પણ નહીં ભરાય. વડનગરના સુપ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો. શ્રાવણ માસમાં ઉજવાતા ઉત્સવો મંદિર નહીં ઉજવે, ભક્તોની ભીડ ન થાય તે માટે લેવાયો નિર્ણય. માત્ર સ્થાનિક ભૂદેવોને જ મંદિરમાં અમુક સમયે પૂજા માટે અપાશે પ્રવેશ. તો ચારે બાજુ છે ભોળાનાથનો દાદ. ભાવનગરના તખતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની પૂજા અર્ચના કરવામાં આવી. કોરોના કાળમાં મંદિરમાં ભક્તોની પાંખી હાજરી. ભાવનગરનું લોકપ્રિય મંદિર છે તખતેશ્વર મહાદેવ. રાજકોટ પોલીસે કમિશનરે શ્રાવણ માસને લઈને ગાઈડલાઈન જાહેર કરી. મંદિરોમાં પ્રસાદી વહેંચણી, મૂર્તિ અને ધાર્મિક પુસ્તકોના સ્પર્શ કરવા પર પ્રતિબંધ. ધાર્મિક મેળાવડા, પાલખી યાત્રા જેવા કાર્યક્રમો પણ બંધ રહેશે. મંદિર બહાર કોરોના વાયરસ અંગે જાગૃતિ માટે બોર્ડ લગાવવા ફરજિયાત. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે. જામનગરમાં પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે માત્ર પૂજારીએ કરી ભોળાનાથની પૂજા. કોરોનાને લઈ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોની ઓછી ભીડ. ભક્તોને સાવચેતી સાથે મંદિરમાં અપાય છે પ્રવેશ. મંદિરમાં ભક્તોને માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ છે. રાજ્યમાં 8 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ માળખામાં કરાયો ફેરફાર. ભાજપના પ્રદેશ પ્રમુખ પદે નવસારીના સાંસદ સી આર પાટીલની વરણી કરવામાં આવી છે. જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 3 વારથી સાંસદ એવા પાટીલની નિમણૂક કરી છે. સી આર પાટીલ આજે પદભાર સંભાળશે. તો સી આર પાટીલની પસંદગી પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે આવનારા દિવસોમાં પેટાચૂંટણીમાં જીત મેળવીશું અને વિકાસના નવા સોપાન સર કરીશું. જેપી નડ્ડાની પસંદગીને અમે આવકારીએ છીએ. સુરતના વાતાવરણમાં આવ્યો પલટો. ઉધના, બાંદેસરા, સોસિયો સર્કલ, પર્વત પાટિયા વિસ્તારમાં વરસાદી ઝાપટા. સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું. કચ્છના લખપત અને નખત્રાણા વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો. નખત્રાણા, દયાપર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા. લખપતના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ. રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. સોમવારે રાજ્યના 38 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાબાદમાં નોંધાયો. મહેમદાબાદમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જ્યારે સુરતના માંગરોળમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યમાં આજે માત્ર 2 તાલુકામાં વરસાદ નોંધાયો. કચ્છના નખત્રાણામાં 14 મિલીમીટર અને અરવલ્લીના ભિલોડામાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો. રાજકોટમાં આજે વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13માં પાણી કાપ રહેશે. પુનિતનગર પંપિંગ સ્ટેશન હેઠળમાં આવતા વિસ્તારોમાં પાણી કાપ મુકાયું. પંપિંગ સ્ટેશનમાં સર્વિસિંગ અને રિપેરિંગ કામને લઈને 1 દિવસ માટે પાણી બંધ રહેશે. વાલ્વ બદલવાના કામ માટે પુનિતનગર પંપિંગ સ્ટેશન બંધ રાખવામાં આવશે. રાજકોટમાં 1 દિવસીય પાણી કાપને લઈ કોંગ્રેસે કર્યા ધરણા. પાણી કાપના વિરોધમાં સ્થાનિકોએ કોંગ્રેસ સાથ આપ્યો.
કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાઉન્સિલરે ધરણા કર્યા આરએમસીના અણધાર્યા વહીવટને ગણાવ્યો કારણભૂત મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ એકઠા થઈ હાથમાં બેનર સાધી અને માટલા ફોડી લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો રાજકોટના ધોરાજીના ખેડૂતોએ મુખ્યપ્રધાને પત્ર લખીને પોતાની ફરિયાદ કરવાનો વારો આવ્યો છે વીમા કંપનીઓ સામે કાર્યવાહી અને ખેડૂતોને બાકી વળતરની ચુકવણીની માંગ સાથે ખેડૂતોએ મુખ્યપ્રધાને પત્ર લખ્યો ખેડૂતોની ફરિયાદ છે કે રૂપિયાના વાંકે તેઓ ખેતી નથી કરી શકતા ગુજરાત પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતા જાહેર ડીજીપી ગુજરાતે પરિપત્ર જાહેર કર્યો પોલીસ કર્મચારીઓએ રાજકીય કે સાંપ્રદાયિક વિભાગ કે સરકારની ટીકા કરતી પોસ્ટ ન કરવી ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવાનો પણ આદેશ અને આ સૂચનોથી વિરુદ્ધ જશે તો કાયદેસર અને ખાતાકીય કાર્યવાહી કરાશે ગુજકેટ પરીક્ષાની તારીખમાં કરાયો છે ફેરફાર 22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટથી યોજાશે અગાઉ આ પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાનાર હતી સાબરકાંઠાના તલોદી ટિંબા ચોકડી નજીક નકલી પીએસઆઈએ રિક્ષા ચાલકને માર મારતા ફરિયાદ નોંધાઈ કાલ લઈ આવેલા નકલી પીએસઆઈ સહિત 4 વ્યક્તિઓએ રિક્ષા રોકી દંડા વડે માર માર્યો પોલીસે 4 આરોપીની ધરપકડ કરી ગુનો નોંધ્યો અમેરિકાથી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ વિરોધી રસીના 1100 ડોઝનો જથ્થો ગીર જંગલમાં પહોંચ્યો છે કેન્દ્રના 4 નિષ્ણાતોની ટીમે ગીર જંગલમાં તપાસ કરીને એક રિપોર્ટ સોંપ્યો હતો જેમાં ગીર જંગલમાં વન વિભાગની બેદરકારી સામે આવી રાજ્યમાં 5 મહિનામાં 85 સિંહના મોત થયા જેમાં 44 સિંહના મોત વાયરસથી થયા હોવાનું સામે આવ્યું જોકે વન વિભાગના અધિકારીઓ હજુ સુધી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ન હોવાનું રટણ કરી રહ્યા છે